ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે વિષયકલશોરમાં એકમ છ બટક અને અથવા પણ હંસ શીખીશું અગાઉના વિડીયોમાં તમે તેથી અને એટલે શબ્દો વાપરીને વાક્યો બનાવ્યા હવે એના પછીના બીજા વાક્યો આપણે શીખીશું અગાઉના વિડીયોમાં આપણે અને પણ તો પણ કે એટલે અથવા શબ્દો વાપરીને સંવાદ પૂર્ણ કર્યો હતો હવે પછીના ફકરામાં આપણે એક શબ્દ જે વધારે છે આપણો શબ્દ છતાં છતાં શબ્દ એક વધારે એડ થાય છે આપણી ખાલી જગ્યામાં જોઈએ સૂચના નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો તેથી શબ્દ પણ એક આપણા માટે વધારે છે છતાં અને તેથી પણ આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પરંતુ એક નોંધ પણ આપણને નીચે આપી છે જુઓ તો એ નોંધ શું છે કે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચીં ચી ચી બોલવું એટલે કે એનો અવાજ આપણે કાઢવાનો છે બરાબર આ નોંધને આપણે ધ્યાનમાં રાખવાની છે તો હવે આપણે આપણા ફકરા તરફ આગળ જઈએ એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે એક ઝાડ પર ચકલીઓએ માળો બાંધ્યા હતા ઘણા દિવસ પછી તેના પડોશીએ તેને જોઈ કબૂતર ચકલી બહેન કબૂતર કહે કોને કહે ચકલી બહેનને તમે આટલા દિવસ ક્યાં હતા હવે જો ચકલીઓ કહે છે કહે છે શબ્દ આવે એટલે આપણે શું કરવાનો છે જે પક્ષીનું નામ લઈ અવાજ આપણે કાઢવાનો છે તો ચીં 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 અમે બધા સાથે મળીને રહીએ છીએ ખાલી જગ્યા કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે તો હવે આ શબ્દમાં તમને આ ખાલી જગ્યામાં કયો શબ્દ તમને યોગ્ય લાગે છે અને તો પણ છતાં પણ કે એટલે કે તેથી આ બધા શબ્દોમાંથી તમને યોગ્ય શબ્દ કયો લાગે છે આપણી આપણે જૂની પદ્ધતિ વાપરીએ કે બધા શબ્દો આપણે ખાલી જગ્યામાં મૂકીને જોઈ લઈએ અને પછી જે બંધ બેસ્ટો હશે તેને આપણે લખી લઈએ ઓકે અમે બધા સાથે મળીને રહીએ છીએ અને ભાઈ રોજ અમને હેરાન કરે છે બીજો શબ્દ વાપરીએ અમે બધા સાથે મળીને રહીએ છીએ તો પણ ભાઈ રોજ અમને હેરાન કરે છે કા અમે બધા સાથે મળીને રહીએ છીએ છતાં કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે કયો યોગ્ય લાગી રહ્યો છે તમને હજુ સુધી કોઈ યોગ્ય લાગ્યો નથી શબ્દ તો બીજા પણ વાપરી લઈએ અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે આ યોગ્ય લાગી રહ્યો છે નહીં પાછું બોલી જોઈએ અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડા ભાઈ અમને રોજ હેરાન કરે છે પણ શબ્દ આપને યોગ્ય લાગે છે એટલે આ ફકરાની પહેલી ખાલી જગ્યામાં આવશે પણ ઘુ ઘુ ઘૂ તમને કાગડો હેરાન કરે છે ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી હવે આમાં શું આવશે કાગડો તમને હેરાન કરે છે તમે કોઈને કહેતા નથી તો આમાં બધા શબ્દો વાપરીને જોઈએ કે તમને કાગડો હેરાન કરે છે અને તમે કોઈને કહેતા નથી બીજું વાપરીએ તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી તમને કાગડો હેરાન કરે છે છતાં તમે કોઈને કહેતા નથી બધા શબ્દો તેમ આપણને એવું લાગે છે કે યોગ્ય છે પણ આપણે તો જે બંધ બેસતો એક જ શબ્દ આવશે ખાલી જગ્યામાં તમને કાગડો હેરાન કરે છે પણ તમને કોઈને કહેતા નથી તો આ ફકરાની બીજી ખાલી જગ્યામાં પણ શબ્દ જ આવશે જુઓ તમને કાગડો હેરાન કરે છે પણ તમે કોઈને કહેતા નથી બરાબર એટલે આ શબ્દ જ બંધ બેસતો આવે છે એ રીતે તમારે બીજી બધી ખાલી જગ્યાઓ કરવાની છે હવે આપણે આગળ વધીએ એક સરસ મજાનું ચકલીનું ગીત ગીત પણ કંઈક સપના જેવું લાગે છે અવનવું છે અલગ છે જુઓ તો

સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી પાણી ભરતી કીડી બહેનની અમે જગા ગઢ ધોડી કીડી અમારી પાછળ દોડી ભાગી આખી તોડી સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી આ કાવ્યના કવિ છે જીતુ ત્રિવેદી આ સપનું જુઓ ચકલી હુપાહુપ કરતી ને વાનર કરતો ચીંચી વાનર ચીંચી કરતો હોય કે હૂપા હૂબ કરતો હોય વાનર હુપા હૂબ કરતો હોય ને ચકલી શું કરતી હોય ચીંચી કરતી હોય પણ આપણા કવિને કેવું સપનું આવ્યું કે ચકલી હૂપા હૂબ કરે છે અને વાનર ચીંચી કરે છે અને એક જ મિનિટનો વાનર છે જો ચિત્રમાં કેવો દેખાય છે નાનો મસ્તો એવો અને ચકલી વાનર કરતાં એટલે કે વાંદરા કરતાં મોટી ચાર ફૂટની ચકલી અને એક જ મિનિટનો વાનર વાંદરો એવું એમને સપનું આવ્યું હતું ચામાચીડિયું ચણતું હતું ફળિયામાં અને કાબડ દાર પર લટકતી હતી ચામાચીડિયું શું કરતું હતું ચણતું હતું ફળિયામાં જઈને જ્યારે કાબડ ફળિયામાં ચણતી હોય ત્યારે ચામાચીડિયું એમને ચણતું દેખાયું સિંહને બટકું ભળી ગયેલ ઘેટાથી સિંહ દળતી ઘેટાથી સિંહ ડરે કે સિંહ તો જંગલનો રાજા છે એનાથી તો બધા જ દરે તો સિંહને બટકું ભરી ગયું ઘેંટું ઘેંટું એ સિંહને બટકું ભરી ગયું અને એને કારણે એની સિંહણ એનાથી દરવા લાગી ઘેંટાથી કે ભાઈ સિંહને બટકું ભરી ગયું એ મને પણ બટકું ભરી દેશે તો એટલે સિંહણ તો એટલી રા ઘટણના કે સિંહ સિંહણ પણ એનાથી ગભરાય એવું એમને સપનું આવ્યું કીડી બહેન પાણી ભરવા જાય છે જો ચિત્રમાં કેવું લાગે છે કે કીડી બહેનો બધી પાણીની ગાગર ભરીને આવે છે હે ને અને એની એની કીડી એમની પાછળ દોડે છે અને આખી તોડી ભાગે છે એમાં એમનું સપનું ભાંગી જાય છે અને આખો ખુલી જાય છે આ ગીતને આધારે આપણે થોડી વાતચીત કરી લઈએ વાતચીતમાં પહેલો સવાલ છે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું મને શું ગમ્યું ખબર કે સિંહણ ઘેટાથી ડરે છે અને ઘેટાએ સિંહને બટકું ભર્યું છે આ વાત મને સૌથી ગમી છે તમને કઈ ગમી છે એ તમારે લખવાનું છે હા મને કહેવાનું પણ છે અને બીજું તમને કેવા કેવા સપના આવે છે તમને કેવા સપનાં આવે છે એ તમારે વાતચીત કરવાની છે ત્રીજો સવાલ છે તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો આપણા ક્લાસરૂમમાં અત્યારે તો આપણે નથી તો તમે તમારા મિત્રને તમારું એક સપનું બધાને સંભળાવવાનું છે મિત્રોને ઓકે હવે પછી જોઈએ કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો ઉદાહરણ આપ્યું છે ગેતાએ સિંહને બટકું ભર્યું તેથી કે સિંહે ગેતાને માર્યું સિંહણ નાસી ગઈ ગેતાનો દાટ પડી ગયો શું આવશે ગેતાએ સિંહને બટકું ભર્યું તેથી કે સિંહણ નાસી ગઈ ગભરાઈ ગઈ ને નથી એટલે ડરતી હતી એટલે બી બ આવશે સિંહણ નાસી ગઈ પહેલો જોઈએ સપનાની વાતો નકલી હતી અને છતાં અ આ વાતો ગમતી હતી આ વાતો ડરાવતી હતી ક આ વાતો ઊંઘ લાવતી હતી શું આવે સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી એટલે શું આવશે અ સપ આ વાતો ગમતી હતી સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી બીજું જોઈએ બીજું બાળકે આંખ ચોડી છતાં એટલે અ આંખ દુખવા લાગી સપનું સાચું પડ્યું સપનું ભાગી ગયું તો શું આવશે બરાબર ક સપનું ભાગી ગયું એ પ્રમાણે તમારે ત્રીજું અને ચોથું જાતે કરવાનું છે હવે જોઈએ કવિતાને આધારે વાક્ય સુધારો અહીં થોડું ઉલટ સુધટ આપ્યું છે તો આપણે કવિતાના આધારે વાક્ય સુધારવાનું છે પહેલું વાક્ય છે ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂપ કરતી હતી આ વાક્ય બરાબર છે કે વાક્યને સુધારવાનું છે તો ચકલી કરતી હુપાહૂપ ને કેટલા ટી ને ચાર ફૂટની ચકલી બરાબર છે આ વાક્ય બીજું જોઈએ કીડી પાસે પાણીની ડોલ હતી આ સાચું છે નહીં જો ચિત્રમાં જ દેખાય છે આપણને તો કીડી પાસે તો શું હતું ગાગર હતી ત્રીજું સિંહે ઘેટાને બટકું ભર્યું ઘેટાએ સિંહને બટકું ભર્યું ચોથું અને પાંચમું તમારે જાતે કરવાનું છે એના પછીનો પ્રશ્ન જોઈએ આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો આપણને ઉદાહરણ પણ આપ્યું છે આપ્યું છે ઉદાહરણ વરસાદ તો વરસાદમાંથી બનાવ્યું છે સાદ વર વદ દર સાર આ સાવ તો આપણે ઓછામાં ઓછા ત્રણ જ બનાવવાના છે બરાબર તો વાતાવરણ તો વાતાવરણ જ પહેલાં તો આપણે વાતાવરણ શબ્દને છૂતો પાડી નાખીએ વાતાવરણ એટલે બે શબ્દો થઈ ગયા આપણા વાતા એક અને બીજું વરણ ત્રીજું કરીએ તો રણ છેલ્લા બે અક્ષો લઈ લઈએ આપણે તો રણ થાય થાય ને અથવા તો વાવ વાવ પણ તમે લખી શકો બરાબર ત્રણ જ લખવાના છે આપણે રાજહંસ તો એમાં પણ રાજ અને હંસ બેને છૂટા પાડી દઈએ આપણે રાજ હંસ એટલે બે શબ્દ તો એ થઈ ગયા પછી છે કયો લઈએ આપણે જશ જશ પણ ચાલે ચાલે ને રાહ રાહ પણ ચાલે રાસ રાસ શબ્દ પણ ચાલે આપણે શબ્દોને આડાઅવળા ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બની જ જશે અને એ પ્રમાણે આપણે આડા અવળા કરીને વન બાય વન ગોઠવી જોવાનું એટલે આપણા શબ્દો તૈયાર થઈ જાય ત્રીજું છે બાળપણ તો બાળપણમાં બાળ અને પણ એ જ આપણે પહેલાં છૂતું પાડી દઈએ થાય ને પછી છે બાપ બાપ થાય બાણ બાણ થાય બીજું ચોથું છે મનપસંદ તો મન અને પસંદ પછી શું થઈ શકે મન અથવા મસ મદ નસ આ રીતે તમે કોઈ પણ વાક્યો બનાવો પાંચમું તમે જુઓ કરીને આડા અવડી વાક્યો ગોધવીને જુઓ ઓકે તો અહીં આપણે આ આટલું સ્વાધ્યાય આપણું પૂરું થાય છે આગળનો વિડીયો માં આપણે આગળનો ભાગ શીખીશું ઓકે ત્યાં સુધી બાય બાય